વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠનો યુનિટ વન છે એની એક્ટિવિટી પાંચ જોઈશું પરંતુ એ પહેલાં અગાઉના જે વિડિયો છે એ જો તમારે જોવા હોય તો એ જોવા માટે તમારે જે ડિસ્ક્રિપ્શન બોક્સ છે એમાં એની લિંક મૂકેલી છે એના પર ક્લિક કરીને તમે એ વિડીયો જોઈ શકશો તેમજ રાઈટ સાઇડ પર આઈ બટન આવે છે એના પર ક્લિક કરશો તો પણ તમને આ વિડિયો જોવા મળશે તો હવે આપણે જોઈએ એક્ટિવિટી પાંચ રીડ ટુ ડાયલોગ્સ ગીવન બિલો નીચે બે ડાયલોગ્સ સંવાદ આપેલા છે એને આપણે વાંચવાના છે તો જોઈએ પહેલું છે પિંકી સઈસ આઈ એમ હંગરી મમ્મી પિંકી કહે છે મમ્મી આઈ એમ હંગ હંગરી એટલે ભૂખી થઈ છું હું ભૂખી થઈ છું કેન યુ ગીવ મી સમ બિસ્કીટ્સ શું તું મને થોડા બિસ્કીટ આપીશ એના મમ્મીને પૂછે છે મમ્મી સઈસ હિયર ધી આર મમ્મી કહે છે આ રહ્યા યાર પિંકી પિંકી સહીષ થેન્ક યુ મમ્મી પિંકી એના મમ્મીને આભાર વ્યક્ત કરે છે કે છે તમારો આભાર મમ્મી બીજો ડાયલોગ છે નૈના સહીસ આઈ ડુ નોટ હેવ એ મોબાઈલ નૈના કહે છે મારી પાસે મોબાઈલ નથી કેન આઈ યુઝ યોર મોબાઈલ શું હું તમારો મોબાઈલ લઈ શકું મીના સેસ નો સોરી મીના કહે છે ના સોરી એટલે મને માફ કરજો નૈના સહીસ ઓકે એને કહે છે ઓકે બરાબર તો આ જે ડાયલોગ છે એ આપણે કેનથી પ્રશ્ન પૂછ્યો છે એના પછી એના આપણે આન્સર આપેલા છે એના પૂર્ણ કર્યો છે હવે એક્ટિવિટી બી છે એ જોઈએ વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરવાનું છે કમ્પ્લીટ એન્ડ એને ધીસ ડાયલોગ અહીંયા પછી આપણે જે ડાયલોગ છે એને પૂર્ણ કરવાનો છે પહેલું છે યુ આઈ ડોન્ટ હેવ મની એટલે મારી પાસે પૈસા નથી આઈ વોન્ટ ટુ બાય એ શર્ટ મારે શર્ટ ખરીદવું છે અહીંયા કેન યુ પછી ખાલી જગ્યા આપી છે એટલે મેં અહીંયા જવાબ ઓલરેડી લખ્યા છે અને છેલ્લા પ્રશ્ન પ્રશ્નાચિહ્ન ચિહ્ન છે તો આપણે એને પ્રશ્ન કેનથી કરવાનો છે કેન યુ ગીવ મી સમ મની શું તું મને થોડા પૈસા આપીશ યોર ફ્રેન્ડ્સ ઇઝ યસ વાય નોટ તમારો મિત્ર કહેશે અહીંયા આપણે લખ્યું છે વાય નોટ જવાબમાં શું લખ્યું છે વાય નોટ તો યસ વાય નોટ એ શા માટે નહીં બરાબર છે આ રીતના આપણે યસમાં છે એટલે આપણે લખ્યું છે વાય નોટ શા માટે નહીં યુ સેઝ થેન્ક યુ વેરી મચ તમે એનો આભાર વ્યક્ત કરશો એટલે કહેશો તમે તારો ખૂબ ખૂબ આભાર બરાબર છે આ રીતના એનો ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે ત્યારબાદ બીજું જોઈએ રશ્મિ સેઝ માય સ્કૂટી હેઝ એ પ્રોબ્લેમ ટુડે રશ્મિ કહે છે મારી સ્કૂટીમાં આ જે પ્રોબ્લેમ છે એટલે કે બગડી ગઈ હશે આઈ વોન્ટ ટુ ગો ટુ માર્કેટ મારે માર્કેટ જવું છે એટલે બજાર જવું છે કે નાય પછી ખાલી જગ્યાએ પછી લા પ્રશ્ન ચીક હશે તો આપણે અહીંયા લખીશું કેન ટેક ક્યોર સ્કૂટી શું હું તારી સ્કૂટી લઈ લઈ શકું કોમલ શેસ નો યુ કે નોટ કોમલ ના પડે છે ના તું લઈ શકે નહીં રશ્મી શેસ બટ ઇટ ઇઝ અર્જન્ટ રશ્મી કહે છે પણ એ મને અર્જન્ટ છે ખૂબ જ જરૂરિયાત છે અને એમ કહે છે હવે ત્રીજો ડાયલોગ જોઈએ વેદાન સેસ આઈ વોન્ટ ટુ ગો ટુ બરોડા વિદાન કહે છે મારે બરોડા જવું છે આઈ ડોન્ટ નો ધ ટાઈમ ઓફ ધ નેક્સ્ટ ટ્રેન હું નેક્સ્ટ હવે પછીની જે ટ્રેન છે એનો સમય જાણતો નથી કેન યુ ખાલી જગ્યા પ્રશ્નાચિહ્ન છે તો અહીંયા પૂછીશું કેન યુ ટેલ મી ધ ટાઈમ શું તમે મને સમય કહી શકશો જય સેસ નો આઈ ડોન્ટ નો જય કહે છે નો ના આઈ ડોન્ટ નો એટલે હું જાણતો નથી વિધાન સેસ ઇટ્સ ઓકે વિધાન કહે છે ઓકે બરાબર છે તો આ રીતના આપણે આ ડાયલોગ કમ્પ્લીટ કરવાનો છે હવે એક્ટિવિટી સિક્સ જોઈએ તો એક્ટિવિટી જે સિક્સ છે એમાં રીડ ધ ડાયલોગ કેરફુલી આપણે ધ્યાનપૂર્વક ડાયલોગ કેરફુલી ધ્યાનપૂર્વક ડાયલોગને સંવાદે વાંચવાનો છે જાનકી સીસ અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે જાનકી કહે છે અંકલ આઈ ડુ નોટ ફીલ વેલ ટુડે આજે મને સારું લાગતું નથી અંકલ સીસ ઓ યુ શુડ ગો ટુ બેડ આઈ વિલ કોલ અ ડોક્ટર તો એને અંકલ કહે છે યુ શુડ ગો ટુ બેડ એટલે તારે શું જવું જોઈએ આઈ વિલ કોલ અ ડૉક્ટર હું ડૉક્ટરને બોલાવું છું જાનકી સેઝ અંકલ કેન આઈ વોચ એ ફિલ્મ ઓન ટીવી પ્લીઝ જાનકી પૂછે છે એના કાકાને કે અંકલ કાકા મહેરબાની કરીને શું મહેરબાની કરીને શું હું ટીવી પર ફિલ્મ જોઈ શકું તો અંકલ સેઝ નો યુ શુડ નોટ વોચ ટીવી એના અંકલ કહે છે ના તારે ટીવી જોવાની નથી યુ શુડ ટેક રેસ્ટ તારે રેસ્ટ એટલે આરામ કરવાનો છે એવું એના અંકલ કહે છે બરાબર તો અહીંયા આપણે જો આપણે શુલનો ઉપયોગ શા માટે થયો એને કોઈક સજેશન સૂચન કરવા માટે થાય છે તો એવું જ આપણે આ શુલનો ઉપયોગ આગળના એમાં જોવાનો છે તો જોઈએ નાવ ગીવ યોર સજેશન ટુ વિકાસ ફોર ધીસ સિચ્યુએશન હવે વિકાસ જે છે એને આપણે સિચ્યુએશન એટલે કે પરિસ્થિતિ અમુક આપી છે એ પરિસ્થિતિમાં આપણે એને સજેસ્ટ કરવાનું છે સૂચન કરવાનું છે કે તારે શું કરવાનું અને શું નથી કરવાનું તો એક્ઝામ્પલ આપ્યું છે એ જોઈ લઈએ તો વિકાસ ઇઝ ઇલ ઇલ એટલે બીમાર છે વિકાસ કેવો છે બીમાર છે હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ બીમાર છે છતાં સ્કૂલે જઈ રહ્યો છે તો આપણે એને શું કહીશું એને શું સૂચન કરીશું તો યુ શુડ નોટ ગો ટુ સ્કૂલ તારે શાળાએ જવાનું નથી બીજું શું કહીશું એને યુ શુડ ગો ટુ એ ડૉક્ટર તારે ડૉક્ટર પાસે જવાનું છે બરાબર તો આ રીતના આપણે એને સૂચન કરીશું સજેશન આપીશું તો પહેલું છે વિકાસ ઇઝ કટિંગ એ ટ્રી વિકાસ ઝાડ કાપી રહ્યો છે યુ આર વોચિંગ હિમ તમે એને જોઈ રહ્યા છો તો આપણે એને શું કહીશું ઓલરેડી અમે જવાબ લખી દીધા છે તો આપણે જોઈએ યુ શુડ નોટ કટ ધ ટ્રી તો પહેલાં આપણે એને કહીશું કે ભાઈ તું ઝાડ કાપીશ નહીં બીજું કહીશું એને યુ શુડ સેવ ટ્રી યુ શૂડ સેવ ટ્રીઝ કે ત્યારે વૃક્ષોને બચાવવા જોઈએ બરાબર કાપવા જોઈએ નહીં આવું એને આપણે સૂચન કરીશું ત્યારબાદ બીજું છે વિકાસ ઇઝ ક્રોસિંગ ધ સિગ્નલ વિકાસ જે સિગ્નલ છે એ ક્રોસ કરીને આગળ આગળ વધે છે ધ રેડ લાઇટ ઇઝ ઓન અને રેડ લાઇટ એટલે આ લાઇટ ચાલુ છે તો આપણે એને શું કહીશું યુ શૂડ નોટ ક્રોસ ધ રેડ સિગ્નલ ત્યારે રેડ સિગ્નલ હોય લાલ લાઇટ હોય ત્યારે સિગ્નલ ક્રોસ કરીને આગળ જવું જોઈએ નહીં યુ શુડ વેટ દેર તારે ત્યાં રાહ જોવી જોઈએ બરાબર આ રીતના આપણે સૂચન કરીશું હવે ત્રીજું છે વિકાસ ઇઝ વીક વીક એટલે અહીંયા આગળ દુબળો છે સારી રીતના હી શુડ નોટ ઇટ ફ્રૂટ્સ સોરી માફ કરજો વિકાસ ઇઝ વીક વિકાસ સારી રીતના નબળો છે હી ડઝ નોટ ઇટ ફ્રૂટ્સ તે ફ્રૂટ્સ એટલે ફળો ખાતો નથી તો આપણે એને શું કહીશું એને શું સજેશન કરીશું યુ શુડ નોટ ઈટ ફાસ્ટ ફૂડ ફાસ્ટ ફૂડ એટલે કે જે પીઝા બર્ગર વગેરે જે ફાસ્ટ ફૂડ મળે છે નાસ્તા મળે છે એ બહારનું જે ખાવાનું છે એ ખાવાનું નહીં એને સૂચન કરીશું એની જગ્યાએ બીજું શું કહીશું યુ શુડ ઇટ ફ્રૂટ્સ ત્યારે ફળો ખાવા જોઈએ કે જેથી કરીને એને શારીરિક તંદુરસ્ત બની શકે ચોથું છે વિકાસ હેઝ ટુ પેન્સિલ્સ વિકાસ પાસે બે પેન્સિલ છે હિઝ ફ્રેન્ડ હેઝ નો પેન્સિલ એના મિત્ર પાસે પેન્સિલ નથી તો આપણે એને શું કહીશું શું સજેસ્ટ કરીશું યુ શુડ ગીવ એ પેન્સિલ ટુ યોર ફ્રેન્ડ ત્યારે એક પેન્સિલ તારા મિત્રને આપવી જોઈએ એવું એને કહીશું પાંચમું છે વિકાસ ઇઝ વોકિંગ સ્લોલી વિકાસ ધીરે ધીરે ચાલી રહ્યો છે હી સ્કૂલ બેલ રિંગ એનો સ્કૂલનો જે બેલ છે એ વાગે છે યુ શુડ તો આપણે એને શું કહીશું યુ શુડ નોટ વોક સ્લોલી ત્યારે ધીરું ધીરું ચાલવું જોઈએ નહીં બરાબર કેમ કે સ્કૂલનો બિલ વાગી ગયો છે અને પછી એને શું કહીશું યુ શુલ વોક ફાસ્ટ તારે ઝડપથી ચાલવું જોઈએ બરાબર આ રીતના આપણે એને સૂચન કરીશું સજેશન કરીશું કે જેથી કરીને એ સમયે સ્કૂલે પહોંચી જાય તો આ રીતના આપણે શૂડનો ઉપયોગ કરીને શુડ અને શૂડ નોટનો ઉપયોગ કરીને આ રીતના વાક્યમાં આન્સર લખવાના હતા તે આપણે જોયું હવે ત્યારબાદ એક્ટિવિટી બી જોઈએ તો એક્ટિવિટી બી છે વર્ક ઇન પેર્સ એટલે કે જોડીમાં કામ કરવાનું છે મેચ એ વિથ બી એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સ એને બી વિભાગ સાથેના વાક્યો સાથે મેચ કરવાના છે જોડવાના છે અને મિનિંગફુલ એટલે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો અહીંયા પહેલું છે એક્ઝામ્પલ આપેલું છે જોઈએ યુ વોચ ટીવી ફોર લોંગ ટાઈમ તમે લાંબા સમય સુધી ટીવી જોવો છો યુ શૂડ નોટ વોચ સો મચ તમારે લાંબા સમય સુધી ટીવી જોવું જોઈએ નહીં બરાબર છે આ રીતના મેચ એક અર્થપૂર્ણ વાક્ય બનાવ્યું છે તો હવે આપણે આ રીતના એ વિભાગમાંથી શોધીને બી વિભાગ સાથે જોડીને એક અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે તો પહેલું છે ઇટ ઇઝ લેટ એન્ડ યુ આર વેરી ટાયર્ડ હજી મોડું થઈ ગયું છે લેટ એટલે મોડું થયું છે અને તમે ટાયર્ડ એટલે થાકી ગયા છો તો આમાં આપણે પીમાંથી કયું લખશું તો આપણે લખશું ત્રીજા નંબરનું યુ શૂલ ગો ટુ બેડ તમારે સૂઈ જવું જોઈએ પથારીમાં જઈને બરાબર આરામ કરવો જોઈએ એટલે યુ શૂલ ગો ટુ બેડ પહેલાંમાં એ આવશે બીજું છે ધ સ્ટેશન ઇઝ વેરી ફાર ફ્રોમ હિયર સ્ટેશન જે છે અહીંયાથી ખૂબ જ દૂર આવેલું છે તો આના માટે આપણે બી સેક્શનમાંથી લઈશું પાંચમા નંબરનું વી શૂડ ટેક એન ઓટો આપણે શું કરવું જોઈએ ઓટો રિક્ષા કરવી જોઈએ કે જેથી કરીને ત્યાં પહોંચી શકીએ ત્રીજું છે ધ રેડ ટ્રાફિક લાઇટ ઇઝ ઓન રેડ એટલે લાલ કલરની ટ્રાફિક લાઇટ ચાલુ છે તો આપણે શું કરીશું બી સેક્શનમાંથી બીજા નંબર લઈશું વી શુડ સ્ટોપ અવર કાર હિયર આપણે આપણી કારને અહીંયા ઊભી કરી દેવી જોઈએ કે ટ્રાફિક સિગ્નલ આપણે ક્રોસ કરવાનો નથી ત્યારબાદ ચોથું છે માય ફ્રેન્ડ કેન નોટ સોલ્વ ધ સમ્સ સમ્સ એટલે દાખલા બરાબર છે મારા મિત્રથી જે દાખલા છે એ ગણી શકાયા નહીં તો એમાં આપણે શું કરીશું બી સેક્શનમાંથી કહી લેશું તો એમાંથી આપણે લઈશું સાતમા નંબરનું આઈ શુડ હેલ્પ હિમ હું એને મદદ કરીશ બરાબર છે એનાથી દાખલા સોલ્વ થયા નથી ગણાય નહીં એટલે હું એને મદદ કરીશ એટલે સાતમો આવશે આઈ શુલ હેલ્પ હિમ ત્યારબાદ પાંચમું છે વી શુડ ક્લીન ધ સ્કૂલ ગ્રાઉન્ડ આપણે શાળાનું મેદાન ક્લીન એટલે ચોખ્ખું કરવું જોઈએ તો બી સેક્શનમાંથી કયું લઈશું આઠમું છે ઇટ ઇઝ ડર્ટી કારણ કે એ ગંદુ છે બરાબર એટલે આપણે શાળાનું મેદાન સ્વચ્છ કરવાનું છે એટલે બી સેક્શનમાંથી ઇટ ઇઝ ડટી આપણે લઈશું ત્યારબાદ છઠ્ઠું છે યુ શુડ નોટ ટચ ધ ઇલેક્ટ્રિક પ્લગ તમારે ઇલેક્ટ્રિક પ્લગ જે છે એને અડકવું જોઈએ નહીં તો બી સેક્શનમાંથી આપણે લઈશું પહેલું યોર હેન્ડ્સ આર વેટ વેટ એટલે ભીના તમારા હાથ ભીના છે એટલે જો ઇલેક્ટ્રિક પગને પ્લગને અડકો તો કરંટ લાગે છે એટલા માટે માં પહેલું આવશે છઠ્ઠામાં પહેલું આવશે ત્યારબાદ સાતમું છે વી શુડ નોટ ટેક ધીસ રૂટ આપણે આ રસ્તો લેવો જોઈએ નહીં અથવા આ રસ્તે જવું જોઈએ નહીં તો એમાં આવશે છઠ્ઠા નંબરનું ઇટ ઇઝ વેરી રફ રોડ રફ એટલે ખરાબ એ રસ્તો ખરાબ છે એટલા માટે હવે આઠમું જોઈએ શી શુડ નોટ રીચ સ્કૂલ લેટ તેની એ સ્કૂલમાં મોડું જવું જોઈએ નહીં તો બી સેક્શનમાંથી આપણે લેશું ચોથું ટુડે ઇઝ હર એક્ઝામ કારણ કે આજે તેની પરીક્ષા છે આજે તેની પરીક્ષા છે એટલે તેને સ્કૂલમાં સમયસર જ પહોંચવું જોઈએ બરાબર એટલે આઠમામાં આવશે ચોથું હવે એના પછીની ચોથી એક સી એક્ટિવિટી છે જોઈએ તો એસા બી હોતા હોય વર્ક ઇન ગ્રુપ્સ સમૂહમાં કામ કરવું છે એરેન્જ ધ સેન્ટેન્સ ઇન અ પ્રોપર ઓર્ડર અને અહીંયા આગળ જે વાક્યો છે એ યોગ્ય ક્રમમાં નથી એને આપણે યોગ્ય ક્રમમાં જોડીને સોરી યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાના છે તો હું તમને કહું છું એ પ્રમાણે યોગ્ય ક્રમમાં જ બતાવું છું અહીંયા આગળ તો પહેલું આવશે વન્સ એ મેન વોઝ વિઝિટિંગ ધ ઝૂ એક વખત એક વ્યક્તિ ઝૂ એટલે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરે છે હી વોઝ ઇન ધ સેક્શન ઓફ ધ વાઇલ્ડ એનિમલ્સ અને તે વાઇલ્ડ એનિમલ્સ એટલે જંગલી પ્રાણીઓના વિભાગમાં સેક્શન વિભાગમાં હતો હી વોઝ એટ ધ કેજ ઓફ ધ લાઇન અને તે જે સિંહનું જે પાંજરું હતું ત્યાં હતું હી વેન્ટ વેરી નિયર ધ કેજ તે જે કેજ એટલે પાંજરું હતું ત્યાં ત્યાં નજીક પહોંચે છે હી વોઝ ટીઝિંગ ધ લાયન ટીઝિંગ એટલે પરેશાન કરે છે હેરાન કરે છે અથવા ખીજવે છે પેલો જે લાયન હતો સિંહ એને પરેશાન કરે છે ચીડવે છે ધ લાયન વી કેમ એન્ગ્રી એટલે જે લાયન છે એ ગુસ્સે થાય છે ત્યારબાદ આવશે સડનલી ધ લાયન રોડ એન્ડ ગ્રેબડ હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જો સડનલી એટલે એકાએક લાયન રોડ એટલે ગર્જના કરે છે એન્ડ ગ્રેબડ એટલે ફસવી દે છે એનું જે હિઝ હેન્ડ બિટવીન ઇટ્સ જો એનું જે જો એટલે જબડું છે મોડું છે એમાં એના હાથને અંદર જકડી લે છે ગ્રેબડ એટલે જકડી લે છે ધ જુ સ્ટાફ કેમ ધેર જે પ્રાણી સંગ્રહાલયનો જે સ્ટાફ હતો ત્યાં આવે છે દે ટ્રાઇડ હાર્ડ બટ ધે કુડ નોટ સેવ હિઝ હેન્ડ તે લોકો સખત મહેનત કરે છે છતાં પણ એનો જે હાથ છે બચાવી શકતા નથી ધ લાયન એટ અપ હિઝ હેન્ડ અપ ટુ ધ શોલ્ડર જે લાયન હતો સી એનો હાથ એનો ખબર સુધીનો હાથ ખાઈ ગયો ધે ટુક ધ મેન ટુ ધ હોસ્પિટલ તેઓ તેને હોસ્પિટલ દવાખાનામાં લઈ ગયા અ સ્ટાફ મેમ્બર સેટ ટુ હિમ મનો એક સ્ટાફ મેમ્બર હતો એને કહે છે યુ શુડ નોટ ટીઝ એનિમલ્સ તમારે પ્રાણીઓને હેરાન કરવા જોઈએ નહીં બરાબર છે તો આ રીતના આપણે આ પેરેગ્રાફને છે યોગ્ય ક્રમમાં ગોઠવીને લખવાનો છે હવે ત્યારબાદ એના પછીની એક્ટિવિટી છે એ જોઈએ સમ પીપલ્સ ફ્રોમ વીરપુર પ્રાઇમરી સ્કૂલ આર ઓન અ વિઝિટ ટુ ધ ઝુ કેટલાક વિદ્યાર્થીઓ વીરપુર પ્રાઇમરી શાળાના એ સંગ્રહાલયની પ્રાણી સંગ્રહાલયની મુલાકાતે છે ધી આર મિસિવીયસ થોડા એ તોફાની છે એડવાઇસ દેમ એમને સલાહ આપવાની છે એકડિંગ ટુ ધ ગિવન સિચ્યુએશન નીચેની પરિસ્થિતિ પ્રમાણે આપણે એને સજેશન સોરી એડવાઇસ એટલે સલાહ આપવાની છે તો ઉદાહરણ આપ્યું છે એક્ઝામ્પલ પેલું છે પીપલ્સ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ પીપલ્સ એટલે જે વિદ્યાર્થીઓ છે એ ગાર્બેજ એટલે કચરો રસ્તા પર નાખે છે તો આપણે એને શું કહીશું શું એડવાઇસ આપીશું સલાહ આપીશું દે શુલ નોટ થ્રો ગાર્બેજ ઓન ધ રોડ તેઓએ જે કચરો છે એ રસ્તા પર નાખવો જોઈએ નહીં બરાબર છે હવે આ પછી એના પછીના જે છે ઓલરેડી મેં લખી દીધા છે એને આપણે જોઈ લઈએ સમ પીપલ્સ આર મેકિંગ લાઉડ નોઈસ કેટલાક બાળકો મોટો અવાજ કરી રહ્યા છે તો આપણે એને શું કહીશું શું સલાહ આપશું એમને કહીશું દે શુલ નોટ મેક લાઉડ નોઈસ તેઓએ મોટો અવાજ કરવો જોઈએ નહીં બીજું છે અ પીપીલ ઇઝ ટીઝિંગ ધ એનિમલ્સ એક વિદ્યાર્થી પ્રાણીઓને હેરાન કરી રહ્યો છે ચીડવી રહ્યો છે ટીઝિંગ એટલે હેરાન કરવો ચીડવો તો આપણે એને કહીશું સલાહ આપશું હી શુડ નોટ ટીઝ ધ એનિમલ્સ તેને પ્રાણીઓને ખીજવવા અથવા ચીડવા જોઈએ નહીં ત્રીજું છે સમ બોઇઝ આર ફીડિંગ ધ મંકીસ કેટલાક બાળકો વાંદરાઓને ફીડિંગ એટલે ખવડાવી રહ્યા છે તો આપણે એમને શું સલાહ આપશું ધે શુલ નોટ ફીડ ધ મંકીસ તેઓએ મંકીસ એટલે વાંદરાઓને ખવડાવવું જોઈએ નહીં બરાબર નહીં તો પછી વાંદરો એટેક કરે તો આપણને નુકસાન કરે ચોથું છે સમ પીપલ્સ આર ગોઈંગ નિયર ધ કેજ કેટલાક બાળકો પાંજરાની નજીક જઈ રહ્યા છે તો આપણે એને શું એમને કહીશું કેજ એટલે પાંજરાની નજીક જવું જોઈએ નહીં પાંચમું છે સમ પીપલ્સ આર જમ્પિંગ ધ ક્યુ કેટલાક વિદ્યાર્થીઓ લાઈનમાં કૂદે છે તો આપણે એમને શું કહીશું દે શુડ નોટ જમ્પ ધ ક્યુ ક્યુ એટલે લાઈન છે તેઓએ લાઈનમાં કૂદવું જોઈએ નહીં છઠ્ઠું છે સમ ગર્લ્સ આર પ્લકિંગ ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન પ્લકિંગ એટલે તોડવું ફ્લાવર્સ એટલે ફૂલ બરાબર છે કેટલીક છોકરીઓ બગીચામાંથી ગાર્ડન એટલે બગીચામાંથી ફૂલો તોડે છે તો આપણે શું સલાહ આપશું એમને દે શુડ નોટ પ્લક ફ્લાવર્સ ફ્રોમ ધ ગાર્ડન તેઓએ બગીચામાંથી ફૂલો તોડવા જોઈએ નહીં બરાબર છે તો અહીંયા આપણે આ એક્ટિવિટી પૂર્ણ થાય છે